हेलो फ्रेंड्स, धोरण 12 इंग्लिश सेकंड लैंग्वेज में आज आप यूनिट 4 रीड 1 की शुरुआत करीशू के जेनु टाइटल है द एडजस्टमेंट। आ द एडजस्टमेंट नामनी स्टोरी खूब जाणीता हिंदी फिल्मना गीतकार, फिल्म डायरेक्टर, शायर गुलजार साहेब द्वारा लखवामां आवी छे। विद्यार्थी मित्रों, गुलजार साहेब ने तो आप सब खूब सारी रीते जाणो छो। तेमनो एक वार्ता संग्रह के जेनु टाइटल छे हाफ अ रूपी स्टोरीज, आ वार्ता संग्रहमांथी आ द एडजस्टमेंट नामनी स्टोरी पसंद करवामां आवी छे के जे आजे आपणे भणवा जई रह्या छे। विद्यार्थी मित्रों, आ स्टोरीनी अंदर गुलजार साहेब पोताना नाना अने नानी एटले के मेटर्नल ग्रेन्डफाधर अने मेटर्नल ग्रेन्डमधर पोताना नाना नानीना दाम्पत्य जीवननी खाटी मीठी वातो करे छे। गुलजार साहेब ने पोताना मामाना घरे रहेवानुं थयेलुं। केवी रीते? गुलजार साहेबना पिताए बीजा लग्न कर्या एटले गुलजार साहेबनी नानीने आ न गम्युं। એટલે નાની ગુલજાર સાહેબને તેના ભાઈને અને તેની માતાને પોતાના ઘરે લઈ આવ્યા। આમ ગુલજાર સાહેબ, તેનો ભાઈ અને તેની માતા પોતાના નાનાના ઘરે રહે છે અને આ રીતે ગુલજાર સાહેબે નાના નાનીના દાંપત્ય જીવનને નજીકથી નિહાળ્યું હતું અને એની બધી વાતો એ અહીંયા રજૂ કરે છે। નાના ને આ વાત પસંદ નહોતી કે પોતાની ડોટર પોતાના બે બાળકો સાથે પોતાના ઘરે રહે, એટલે નાના ગુલજાર સાહેબની માતા સાથે એટલે કે પોતાની ડોટર સાથે બોલતા નહીં। પરંતુ નાની સ્પષ્ટ વક્તા હતા કે નાનાને જે કંઈ ફોલ્ટ હોય, નાનાની જે કંઈ ત્રુટીઓ હોય, ખામીઓ હોય એને મોઢે સંભળાવતા, અને આમ નાના નાનીનું દાંપત્ય જીવન 50 વર્ષ ઉપરાંત ચાલેલું હતું। ત્યારબાદ નાનીનું અવસાન થાય છે અને નાના આ નાનીના મૃત્યુને સ્વીકારી શકતા નથી। દાંપત્ય જીવન દરમિયાન તો નાના મોટા ઝઘડાઓ થતા, પરંતુ નાના નાનીના મૃત્યુને સ્વીકારી શકતા નથી અને ધીમે ધીમે નાનાનું વર્તન બદલાતું જાય છે અને ધીમે ધીમે નાના નાની જેવા થતા જાય છે। નાનાનું બોલવાનું, એના કપડાં પહેરવાના, એનું વર્તન, એની ટેવો, એનું બીજાની સામે જોવાનું, આ બધું જ એ નાની જેવું થતું જાય છે। મિત્રો, આ એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે, આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે કે જેમાં વ્યક્તિ બીજાના જેવી થતી જાય, એનું બોલવા મૂકવાનું, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, આ બધું બીજી વ્યક્તિ જેવું થતું જાય। તો અહીંયા નાના ધીમે ધીમે નાની જેવા થતા જાય છે અને આ માનસિક બીમારીનો ભોગ બને છે। ગુલજાર સાહેબના એક મિત્ર છે સાયકિયાટ્રિસ્ટ, ગુલજાર સાહેબ એને બોલાવે છે અને નાનાની સાથે આ સાયકિયાટ્રિસ્ટ ઘણી બધી વાતો કરે છે અને ત્યારબાદ એ ગુલજાર સાહેબને કહે છે કે તારા નાના આવી એક માનસિક બીમારીનો ભોગ બન્યા છે, પરંતુ હવે એના જીવનના બહુ થોડા વર્ષો બાકી છે, એટલે એ નાના બનીને રહે કે નાની જેવું વર્તન કરે, તું એને એવી રીતે જીવવા દે અને તમે બધા નાના સાથે એડજસ્ટ થઈ જાઓ। આમ આ આખી સ્ટોરી અનુકૂલન સાધવાની વાત છે। જ્યારે ગુલજાર સાહેબના પિતાએ સેકન્ડ મેરેજ કર્યા ત્યારે ગુલજાર સાહેબ અને તેના ભાઈ અને તેની માતાને મામાના ઘરે, નાનાના ઘરે રહેવાનું થયું। આ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ હતું। નાના અને નાની 50-55 વર્ષ સાથે રહ્યા દાંપત્ય જીવનના અને એ દરમિયાન પણ એકબીજાને સતત એડજસ્ટ થતા હતા। ત્યારબાદ નાના નાનીના મૃત્યુ બાદ નાના એડજસ્ટ થાય છે નાની જેવું વર્તન કરીને, નાનાની જેવું બોલીને। આ પણ એક પ્રકારનું અનુકૂલન છે કે નાના નાનીના મૃત્યુને સ્વીકારી શકતા નથી અને નાની જેવા બની જાય છે અને અંતે પહેલાં સાયકિયાટ્રિસ્ટ, મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક લેખકને અને તેના કુટુંબને સલાહ આપે છે કે તમે હવે બધા નાના સાથે અનુકૂળ થઈ જાઓ, નાના જે રીતે જીવે છે એ રીતે એને જીવવા દો, એને બહુ સારા કરવાની, સાજા કરવાની મથામણ નહીં કરો, એ નાના તરીકે જીવે કે નાની તરીકે, લેટ હિમ લીવ હિઝ લાઈફ પીસફુલી, તમે એને એનું જીવન શાંતિથી જીવવા દો અને તમે એને અનુકૂળ થઈ જાઓ। આવી એક ખૂબ સુંદર સ્ટોરી આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, સ્ટોરીમાં થોડું ધ્યાન રાખશો તો વધારે સારી રીતે સમજાશે। ફરીથી હું તમને કહું છું કે ગુલજાર સાહેબ પોતાના નાના નાનીની વાત કરે છે। હવે નાના નાનીની કેમ વાત કરે છે?
ગુલજાર સાહેબ બાળપણથી જ મામાના ઘરે નાનાના ઘરે મોટા થયા હતા. કેમ? કારણ કે ગુલજાર સાહેબના પિતાએ સેકન્ડ મેરેજ કર્યા હતા, એટલે ગુલજાર સાહેબની નાની ગુલજારને તેના ભાઈને અને તેની માતાને એટલે કે પોતાની દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. આ વાત માઇન્ડમાં રાખશો તો સ્ટોરી ખૂબ સારી રીતે સમજાશો. વિદ્યાર્થી મિત્રો, સ્ટોરી નાનીના મૃત્યુથી શરૂ થાય છે. નાનીનું મૃત્યુ થયું અને નાનાએ જે બિહેવિયર શરૂ કર્યું ત્યાંથી લેખક આપણી સાથે સ્ટોરીની શરૂઆત કરે છે. અને ફ્લેશબેકમાં વચ્ચે વચ્ચે આપણને એના દાંપત્ય જીવનની બધી, નાનાના દાંપત્ય જીવનની બધી, નાનાનો સ્વભાવ, નાનીની સાથે થતા નાના નાના ઝઘડાઓ, આ બધી વાતો વચ્ચે વચ્ચે આપણને કરે છે. શરૂઆત કરીએ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રેન્ડ મધર અવર નાની. લેખક ગુલજાર કહે છે કે અમારી એક ભૂલ હતી કે જ્યારે નાનીનું મૃત્યુ થયું અને અમે નાનીના ડેડ બોડીને ફ્યુનરલ માટે લઈ જતા હતા, અંતિમ વિધિ માટે, અંતિમ સંસ્કાર માટે. ફ્યુનરલ એટલે અંતિમ વિધિ, અંતિમ સંસ્કાર. સેરેમની હેલ્ડ બિફોર બ્યુરિયલ ઓર ક્રેમેશન, દફનાવવામાં આવે અથવા તો અગ્નિ સંસ્કાર આપવામાં આવે એ પહેલાંની જે વિધિ હોય એને ફ્યુનરલ કહેવાય. તો લેખક ગુલજાર સાહેબ એવું કહે છે કે અમારી નાનીની ફ્યુનરલ અંતિમ વિધિમાં અમે નાનાને ન લઈ ગયા, એ અમારી ભૂલ હતી. અમારે નાનાને એ અંતિમ વિધિમાં સામેલ કરવા જોઈતા હતા. જો અમે તેને સામેલ કર્યા હોત તો તેમણે નાનીના મૃત્યુને સહજ રીતે સ્વીકાર્યું હોત. પરંતુ નાનીનું મૃત્યુ થયું અને અમે નાનીના ડેડ બોડીને અંતિમ સંસ્કાર માટે લઈ જતા હતા અને નાનાએ એ અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની ના પાડી અને અમે આ વાતને ગંભીરતાથી ન લીધી, આ અમારી એક ભૂલ હતી. જ્યારે અમે નાનાને કહ્યું ચાલો નાનીની અંતિમ વિધિમાં તમે પણ જોડાઓ, તો નાનાએ શું કહ્યું? ગો ટેક હર, હવે જાઓ તમે એને અહીંથી લઈ જાઓ. નાનાએ આવું રિએક્શન આપ્યું, ટેક હર હવે, તમારી નાનીને અહીંથી લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ, અને એના કાનમાં ધીમેથી બોલજો. લેખકને કહે છે નાના કે તમારી નાનીના કાનમાં કહેજો ધેટ કે આઈ ટુ એમ ઓન ધ વે, કે હું પણ રસ્તામાં જ છું, નોટ ફાર બિહાઇન્ડ, એનાથી બહુ દૂર નથી. ટેલ હર, અને તમે નાનીને કહેજો આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે હું તેને મૃત્યુ પછી મળીશ, હું રસ્તામાં છું, હું એની પાછળ પાછળ જ આવું છું. અને તમે એને કહેજો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે હું મૃત્યુ પછી તેને મળીશ, હું એની પાછળ જ આવું છું. તમે એના કાનમાં આવું બોલજો, અંતિમ વિધિ કરો ત્યારે. આવી રીતે નાનાએ વાસ્તવિકતા સ્વીકારવાની ના પાડી, નાનીની અંતિમ વિધિમાં સાથે જવાની ના પાડી અને એવું બોલ્યા કે તમે એને અહીંથી લઈ જાઓ અને એના કાનમાં, તમારી નાનીના કાનમાં બોલજો કે હું પણ રસ્તામાં જ છું, એનાથી બહુ પાછળ નથી, અને કહેજો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે મૃત્યુ પછી હું તેને મળીશ. બિયોન્ડ એટલે આફ્ટર ડેથ, મૃત્યુની પહેલે પાર. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર, ભારે હૃદયે અમે નાનીની બાયર, બાયર એટલે નનામી, જેના પર ડેડ બોડીને સુવરાવવામાં આવે લઈ જવા માટે, એ નનામી, અમે નાનીની, નનામીને ભારે હૃદયે ઊંચકી, હોઇસ્ટ કરવું તે ઊંચકવું, ખભા પર લેવું. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર, અમે ભારે હૃદયે નાનીની નનામીને ઊંચકી, ઓવર અવર શોલ્ડર્સ, અમારા ખભા પર. લેખક વાત કરે છે ગુલજાર સાહેબ કે અમે નાનીના ડેડ બોડીને અંતિમ સંસ્કાર માટે લઈ જવા લાગ્યા. જ્યારે અમે નાનીને લઈ જતા હતા ત્યારે મેં એક વખત નાના તરફ પાછળ ફરીને જોયું કે એ કેવું બિહેવ કરી રહ્યા છે. જો આઈ ટર્ન ટુ લુક, નાનીના ડેડ બોડીને લઈ જતી વખતે મેં પાછળ ફરીને જોયું, જસ્ટ વન્સ, માત્ર એક વખત. એન્ડ ફાઉન્ડ, અને મને દેખાયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. અમે નાનીના ડેડ બોડીને જ્યારે લઈ જતા હતા ત્યારે નાના રૂમની બાલ્કનીમાં ઊભા હતા. જેવા અમે ચાલતા થયા કે તરત જ નાના બાલ્કનીમાંથી પોતાની રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો અને પોતે પોતાની રૂમમાં પુરાઈ ગયા. ટૂંકમાં વાસ્તવિકતાથી દૂર ભાગતા હતા, વાસ્તવિકતાને એ સ્વીકારવા માગતા નહોતા. અહીંથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે નાનાનું વર્તન થોડુંક અસામાન્ય છે, થોડુંક એબનોર્મલ છે. પોતાની પત્નીનું મૃત્યુ થયું છે તો અંતિમ વિધિમાં એ સામેલ થવાની ના પાડે છે, સાથે જવાની ના પાડે છે. જો આઈ ટર્ન ટુ લુક, જસ્ટ વન્સ, એક વખત જ હું પાછળ ફેર્યો,
જોવા માટે કે નાના શું કરી રહ્યા છે. જ્યારે અમે નાનીના ડેડ બોડીને લઈ જતા હતા ત્યારે એન્ડ ફાઉન્ડ, અને મેં જોયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની, નાના બાલ્કનીમાંથી પાછળ પાછા ડગલા ભરી રહ્યા હતા, બાલ્કનીમાંથી એ પોતાની રૂમમાં જતા રહ્યા, અને પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને બાલ્કનીમાંથી રૂમમાં જઈને એણે પોતાની પાછળ દરવાજો બંધ કરી દીધો, એટલે પોતે પોતાની રૂમમાં ભરાઈ ગયા. તો આ એક નિશાની છે કે નાનાએ નાનીના મૃત્યુને સ્વીકાર્યું નહોતું. અને લેખક શું કહે છે કે અમારી આ ભૂલ હતી કે અમે નાનાને નાનીની અંતિમ વિધિમાં ન લઈએ. હવે થોડીક એના દાંપત્ય જીવનની વાતો કરે છે ગુલજાર સાહેબ, પોતાના નાના અને નાનીના દાંપત્ય જીવનની વાતો. જો બહુ સરસ રીતે સમજાય એવી સરળ ભાષામાં લેખકે આ બધી વાતો મૂકી છે. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. નાના નાની સાથે 50 વર્ષ ઉપરાંત સાથે રહ્યા હતા, ઓવર હાફ અ સેન્ચુરી. તેઓનું દાંપત્ય જીવન 50 વર્ષ ઉપરનું હતું. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. નાનાએ નાનીનો રેડિયન્ટ ફેસ પણ જોયો હતો. રેડિયન્ટ એટલે યુવાનીમાં તો ચહેરો કેવો હોય, એકદમ પિંક ગ્લોવાળી સ્કીન હોય. તો લેખક કહે છે કે નાનાએ નાનીનો એકદમ યુવાનીનો ચહેરો જોયો હતો, એકદમ યુવાનીમાં તેઓના લગ્ન થયા હતા અને ત્યારથી તેઓ બંને સાથે હતા. સીન હર રેડિયન્ટ ફેસ, રેડિયન્ટ એટલે ગ્લોઈંગ, ચમકવાળો, બ્રાઇટ. એવરી ડે ઓફ ધોઝ યર્સ, પોતાની યુવાનીના વર્ષોમાં નાનાએ નાનીનો રેડિયન્ટ ફેસ જોયો હતો, એટલે ખૂબ યુવાનીથી એ બંને સાથે હતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. તેની ઉંમર લગભગ 85 વર્ષની હશે નાનાની, 85 વર્ષ. એન્ડ યટ, અને છતાં પણ, હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. 85 વર્ષના હતા એ, તો પણ નાનાને નાનીની દરેક બાબતમાં કંઈક ને કંઈક ગ્રમ્બલ, ફરિયાદ રહેતી. રસોઈની બાબતમાં અથવા તો ઘરની બાબતમાં, કોઈક નાની નાની બાબતમાં નાના ફરિયાદ કરતા. જ્યારે પણ નાની કંઈક કામ કરે એટલે નાનાને ફરિયાદ હોય. શરૂઆતમાં બે, કોઈ બે વ્યક્તિ શરૂઆતમાં એકબીજાને પૂરા જાણતા ન હોય ત્યારે તો ફરિયાદ કરે, બરાબર છે. પણ ગુલજાર સાહેબ શું કહે છે કે નાના અને નાનીનું 50 વર્ષનું દાંપત્ય જીવન આવી નાની મોટી લડાઈઓથી, ખાટા મીઠા ઝઘડાઓથી ભરેલું હતું એમ કહે છે. જુઓ, હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. નાની જે કંઈ કરે એમાં નાનાને કંઈક ને કંઈક ગ્રમ્બલ, ફરિયાદ રહેતી. રસોઈ બનાવે તો એમાં ખામી કાઢે, કપડાં ધોવે તો એમાં ખામી કાઢે, ઘરની સાફસફાઈમાં ખામી કાઢે, એમ નાની જે કંઈ કરે એ દરેકમાં નાનાને ફરિયાદ રહેતી. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. ક્વિબલિંગનો અર્થ આપ્યો છે જુઓ, આર્ગ્યુઈંગ ઓર રેઇઝિંગ ઓબ્જેક્શન્સ અબાઉટ એન ઇનસિગ્નિફિકન્ટ મેટર. મહત્વની બાબત હોય તો વાત વસ્તુ અલગ છે, પણ સાવ સામાન્ય બાબતમાં પણ દલીલો કરવી, વાંધા વચકા પડવા, એને ક્વિબલિંગ કહેવાય. ક્વિબલ કરવું એટલે નાની અથવા તો બિન મહત્વની બાબતોમાં દલીલ કરવી, ઓબ્જેક્શન લેવું. તો નાના નાની નાની બાબતોમાં નાની સાથે દલીલો કરતા, કેવી રીતે? એઝ ઇફ દેવર ટુ પીપલ, જાણે કે એવી બે વ્યક્તિ હોય, હુ હેડ જસ્ટ મેરીડ, કે જેના હમણાં જ લગ્ન થયા હોય, જે બંને એકબીજાને જાણતા જ ન હોય, એવી રીતે નાના નાની સાથે નાની નાની બિન મહત્વની બાબતોમાં દલીલ કરતા. એઝ ઇફ, જાણે કે, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન આપણે શીખ્યા છીએ, આ ફંક્શન છે. જો એઝ ઇફ દેવર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, જાણે કે એવી બે વ્યક્તિ હોય કે જે પહેલો જ પ્રેમ થયો હોય, પહેલી નજરનો પ્રેમ થયો હોય અને પરણી ગયા હોય, એકબીજાને સારી રીતે ઓળખતા ન હોય, જાણતા ન હોય, એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને જાણે કે હજુ એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય એવી બે વ્યક્તિ હોય, તેમ 85 વર્ષની ઉંમરે પણ નાનાને નાનીની નાની નાની બાબતોમાં ફરિયાદ રહેતી, દલીલો કરતા. જાણે કે એવી વ્યક્તિ હોય કે જેના હમણાં જ લગ્ન થયા હોય, પ્રથમ નજરનો ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પ્રથમ નજરનો પ્રેમ થયો હોય અને બંને એકબીજા સાથે પરણી ગયા હોય અને એકબીજાની બાબતો જાણતા ન હોય અને એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય, એવું દાંપત્ય જીવન આ લોકોનું ચાલતું હતું 50 વર્ષ થયા તો પણ દાંપત્ય જીવનમાં. એટ ટાઈમ્સ અ પેટી ક્વોરલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાઇલન્સ.
એટ ટાઈમ્સ ઘણી વખત તો સામાન્ય ઝઘડો થાય અને લાંબા સમય સુધી એની વચ્ચે શાંતિ છવાઈ જાય. પેટી, પેટીનો અર્થ અહીં લખ્યો છે જો ઇનસિગ્નિફિકન્ટ, બિન મહત્વનું હોય તેવું, સાવ સામાન્ય તું જ છે. એટ ટાઈમ્સ એટલે ઘણી વખત, અ પેટી ક્વોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. સામાન્ય ઝઘડાથી તેની વચ્ચે લોંગ સાયલન્સ આવી જતો. લોંગ સાયલન્સ એટલે આ બોલા, સામાન્ય ઝઘડો થયો હોય અને બંને લાંબા સમય સુધી બોલતા બંધ થઈ જાય. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. દિવસો સુધી એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે, નાના ને નાની. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર, એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે. ફોર ડેઝ ટુગેધર, દિવસો સુધી, ઘણા બધા દિવસો સુધી. વેન વી ટ્રાય ટુ ઇન્ટરવેન, અને જ્યારે અમે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરીએ, અમે એટલે કોણ? ગુલજાર સાહેબ અને તેનો ભાઈ, અથવા તો ગુલજાર સાહેબ અને તેની માતા, એમ. વેન વી ટ્રાય વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, અને અમે જ્યારે નાના અને નાની વચ્ચે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરીએ, અમે કંઈક એવા પ્રયત્નો કરીએ જેથી કરીને નાના અને નાનીના અબોલા પૂરા થાય અને બંને એકબીજા સાથે બોલતા થાય, સામાન્ય ઝઘડામાંથી તેઓ બોલતા બંધ થઈ જાય. અને જ્યારે અમે ઇન્ટરવેન કરવાનો પ્રયત્ન કરીએ, ઇન્ટરવેન કરવું એટલે દરમિયાનગીરી કરવી, કોઈ ઝઘડાનો અંત લાવવા માટે હસ્તક્ષેપ કરવું, એને ઇન્ટરવેન કરવું કહેવાય. જો કાઉન્સમાં અર્થ લખ્યો છે, મેડિએટ કરવું, ઇન્ટરફિયર ટુ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ, સંઘર્ષને ઉકેલવા માટે, સંઘર્ષનું સમાધાન કરવા માટે દરમિયાનગીરી કરવી. નાના અને નાની વચ્ચે જ્યારે અમે દરમિયાનગીરી કરીએ તો નાના વુડ ક્રીપ, નાના બોલે કટાક્ષમાં, ક્રીપ કરવું એટલે કટાક્ષમાં બોલવું. મેક અ વિટી રિમાર્ક, આપણને હસવું આવી જાય એવું એ બોલે, એમ. વિટી રિમાર્ક એટલે શાર્પ, તેજ, કટાક્ષમાં બોલે. શું બોલે? ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ બેટા, આવું તો ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજાની સાથે અનુકૂળ થવામાં સમય તો લાગે ને. જો 50 વર્ષથી આ બંને પતિ પત્ની સાથે રહેતા હતા, નાના નાના, તો પણ નાની નાની બાબતમાં ઝઘડા થતા, અને ગુલજાર સાહેબને એ દરમિયાનગીરી પર કરવાનો પ્રયત્ન કરે તો નાનાનો રમૂજી સ્વભાવ સામે આવે. એકદમ વિનોદમાં એ કહેતા, શું કહેતા? ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ બેટા, આવું તો ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજાની સાથે એડજસ્ટ થવામાં સમય તો લાગે ને, થઈ જશે ઝઘડો પૂરો એમ. તો નાના અને નાનીનું દાંપત્ય જીવન આવું હતું. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, ગુલજાર સાહેબ કહે છે કે નાના વાતો કરતા હોય તો સાંભળવાની મજા પડતી. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, નાના વાતો કરે એ સાંભળવાની મજા આવતી. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ, અમારી માતા હંમેશા અમને ઠપકો આપતી. જોજો, સમજો, ગેરસમજ ન કરતા. લેખક પોતાની માતાની વાત કરે છે, પોતાની માતા એટલે નાનાની ડોટર. મેં તમને શરૂઆતમાં કહ્યું કે ગુલજાર સાહેબ પોતાના નાનાના ઘરે હતા. આ વાત સમજો બરાબર. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ, અમારી મમ્મી અમને ઠપકો આપતી, અમને બંને ભાઈને. શું કહેતી? યુ પીપલ પ્રોવોક હિમ, તમે બંને તમારા નાનાને ઉશ્કેરો છો. પ્રોવોક કરવું એટલે ઉશ્કેરવું, ગુસ્સે કરવું. યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો એને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, અને ગુસ્સો મારી માતાએ સહન કરવો પડે છે. મારી માતા એટલે કોણ? લેખકની માતાની માતા, ગુલજારની માતાની માતા એટલે કોણ? નાની. જ્યારે લેખક અને એનો ભાઈ, ગુલજાર સાહેબ અને તેનો ભાઈ નાના સાથે વાતો કરતા, નાનાને ઉશ્કેરતા અથવા તો મજાક કરતા, ત્યારે લેખકની માતા ગુલજાર સાહેબને કહેતી કે યુ પીપલ પ્રોવોક હિમ, તમે બંને તમારા નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ, અને ગુસ્સો મારી માતાએ સહન કરવો પડે છે. હવે તેની માતા એટલે કોણ? અવર નાની. અવર મધર મીન્સ અવર નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુ ગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ, અને નાની પણ પોતાના દાંત વગરના મોંમાંથી થોડું બોલતા જ્યારે નાના ગુસ્સો કરે ત્યારે. એન્ડ નાની વુડ વુશ આઉટ, વુશ આઉટનો અર્થ લખ્યો છે જુઓ અહીંયા, મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઈક અ વિન્ડ હિસ. વૃદ્ધ માણસ બોલે ને ત્યારે મોંમાંથી શબ્દોની સાથે સાથે હવા નીકળવાનો પણ થોડોક અવાજ આવે. હિસ વિન્ડ, પવન નીકળતો હોય, મોંમાંથી બહાર હવા પસાર થતી હોય એવો થોડોક અવાજ આવે. તો નાની પોતાના ટૂથલેસ માઉથ, દાંત વગરના મોંમાંથી હવાની સાથે સાથે થોડા શબ્દો ઉચ્ચારતી. શું કહેતી?
बी ग्रेटफुल देट आई गीव यू टू ग्रेन्ड सन्स, नाना ने कहती नानी के भगवान नो आभार मानो कि मैं तमने बे पोत्र आप्या। बी ग्रेटफुल, ग्रेटफुल बनवु एटले कृतज्ञ बनवु, आभारी बनवु, उपकारी बनवु, ऋणी बनवु। बी ग्रेटफुल देट आई गीव यू टू ग्रेन्ड सन्स, आभार मानो कि मैं तमने बे पोत्र आप्या। केम आवुं नानी कहे छे, समझो आखी वात। कारण के लेखक ने तेना भाई ने अने तेनी माता ने कोण लई आव्युं तुं पाछुं, नानी लई आव्या हता। क्यारे? लेखकना पिताए सेकंड मेरेज कर्या त्यारे। ए आवशे आनी पाछळ, पण मैं तमने शरूआतमां पण स्टोरीमां ए कह्युं छे। तो जारे आवा अबोला थता, नाना गुस्सो करता, त्यारे नानी पोताना दांत वगरना मोमांथी थोड़ा शब्दों उच्चारता, वुश आउट। बी ग्रेटफुल देट आई गेव यू टू ग्रेन्डसन्स, आभार मानो भगवाननो के मैं तमने बे पोत्र आप्या छे। नाउ फॉर द लव ऑफ गॉड जस्ट शट अप, हवे भगवान ने खातर तमारू मोह बंद राखो। आवु नानी नाना ने कहती। तो विद्यार्थी मित्रों, हूँ तमने खास रिक्वेस्ट करूँ छूँ કે સ્ટોરીને સમજવા માટે પાર્ટ વનનો વિડીયો એક વખત નહીં, બે વખત, ત્રણ વખત જોશું, તો બાકીના ત્રણ વિડીયો જે આવવાના છે આ સ્ટોરીના, પાર્ટ ટુ, થ્રી અને ફોર, એ તમને સરળતાથી સમજાશે। એટલે ખાસ તમને રિક્વેસ્ટ કરું છું કે આ પાર્ટ વન વિડીયો સ્ટોરી સમજવા માટે બે વખત, ત્રણ વખત નિહાળજો। થેન્ક યુ।